જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા વીઆરકે ફેમિલી વ્લોગમાં. તો ચાલો આજનો વ્લોગ અમે ગુજરાતીમાં બનાવવાના છે, કેમ કે થોડું થોડું હિન્દી બી આવી જાય છે વચમાં, કેમ કે હિન્દીની આદત પડી ગઈ હતી એટલે થોડું થોડું હિન્દી આવી જાય છે. ઇન્સ્ટાગ્રામ પર અમારા જે ફ્રેન્ડ્સ હોય ને, ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ્સનો મેસેજ આવ્યો હતો પ્રીતિબેનનો કે વર્ષાબેન, તમે બે દિવસથી વ્લોગ કેમ નથી આવતા તમારા, અને એક બે વ્લોગ ગુજરાતીમાં બનાવો. તો ચાલો એમની ઈચ્છા પૂરી કરીએ આજે. તો પ્રીતિબેન, તમારી ઈચ્છા પૂરી કરીએ છીએ. આજે અમે બનાવીએ છીએ આજે ગુજરાતીમાં વ્લોગ. થોડું થોડું હિન્દી બી વચમાં આવી જાય છે એટલે શું છે, ગુજરાતીની આદત નહીં હતી ને, હિન્દીની આદત હતી ને, એટલા માટે. તો વાગી ગયા છે જો બપોરના 3 અને અમે એકદમ રેડી થઈ ગયા છે. હું અત્યારે જાઉં છું ક્રાફર્ટ માર્કેટ પાર્લરનો સામાન લેવા માટે. બે દિવસથી વ્લોગ એ માટે નથી આવતો કેમ કે હું હતી થોડી બિઝી, કેમ કે ઓર્ડર હતા ને ફ્રેન્ડ્સ, પાર્લરના ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયા છે દિવાળીના, એ માટે બધું થોડી બિઝી હતી. તો પછી આવીને એકદમ કંટાળો આવતો હતો કે હવે શું વ્લોગ બનાવું, અને જમવાનું પણ જમતા હતા, મતલબ બહારથી બી જમી લેતા હતા, નહીં તો પછી મમ્મીને ત્યાં જઈને જમ્યા આવતા હતા. એટલે પછી બે દિવસથી વ્લોગ કાંઈ નહીં બનાવ્યો. તો મેં કીધું આજે તો ચાલો વ્લોગ બનાવી જ લઈએ. તો હવે હું જાઉં છું ક્રાફર્ટ માર્કેટ, કેમ કે સ્ટીમ મશીન તો લેવું જ પડશે ફેશિયલ માટે, એ ખરાબ થઈ ગયું છે એટલા માટે. ને બીજું ક્રીમ પ્રોડક્ટ પણ લેવાના છે, વેક્સ પણ લેવાનું છે. તો ચાલો મળીએ ક્રાફર્ટ માર્કેટ. અને જો સીટુડી અહીંયા આરામથી સૂતી છે. સીટુડી, સીટુડી ના, એકદમ ઊંઘમાં છે એકદમ. સીટ, હા સીટુડી, સીટુડી. તો આ છે અમારી સીટુડી જે આરામ કરશે ઘરમાં અત્યારે. ને અમે નીકળીએ ક્રાફર્ટ માર્કેટ. એ અહીંયા એકલી રહેશે ઘરમાં, વાંધો નથી, કેમ કે કેમેરા ઓન હોય છે ઘરના, તો અમે એને જોતા રહીશું. તો ચાલો મળીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ખાઈ રહ્યા છે રગડા પેટીસ, કેમ કે હા, કેમ કે પહેલાં પેટ પૂજા કરવાની પછી બધું સામાન લેવાની લેવાનું. તો જો અત્યારે રગડા પેટીસ લઈ લીધું છે, અને છે આ સ્ટોલ છે અહીંયાના ફેમસ ક્રાફર્ટ માર્કેટના રગડા પેટીસ. અને ભીડ જો કેટલી છે ફ્રેન્ડ્સ, દિવાળીની ખરીદારી, દિવાળીની ખરીદી ચાલુ છે. ચાલો હવે ખાઈ લઈએ રગડા પેટીસ. અમે અત્યારે આવી ગયા છે સસ્તી દુકાન જો શોપિંગ કરવા માટે. તો ચાલો તમને બી બતાવીએ. જો આ છે સસ્તી દુકાન, એની અંદર બધી પ્રોડક્ટો એકદમ સસ્તા મળે છે. તો ચાલો અંદર જઈએ આપણે. અમે અત્યારે આવી ગયા છે સસ્તી દુકાનમાં. જો અહીંયા તમને એકદમ સસ્તા રેન્જમાં બધી વસ્તુ અવેલેબલ છે, તમને બતાવું શું અહીંયા બધું વસ્તુ મળે છે. તો જો અહીંયા જો બોટલ્સ વગેરે, અને આ બધું અહીંયા અવેલેબલ છે. અમે ખાસ લેવા આવ્યા હતા પાણીવાલા દિયા, જે પાણીવાલા દિયા અહીંયા અત્યારે ખતમ થઈ ગયા છે. એણે કીધું શનિવારે માલ આવશે. દોસ્તો, સફા સેન્ટરમાંથી અમે જસ્ટ ઉતર્યા નીચે, પછી ગયા અમે બ્યુટી પેલેસમાં શોપિંગ કરી, પછી સામે આરઆર વર્લ્ડમાં ગયા, આરઆર વર્લ્ડમાંથી પણ શોપિંગ કરી. આ જોયું તો શોપિંગની બેગ આટલી ઘણી બધી છે, અને ક્રાફર્ટ માર્કેટમાં તમે ગરદી જોઈ શકો છો કેટલી બધી છે. અને એક બે વર્ષે પાછી ખુલાઈ ગઈ તો અમારા મેડમ પાછા ગયા છે. આ છે દિવાળીની તૈયારી ક્રાફર્ટ માર્કેટમાં. ફટાકડાનો અવાજ, રંગબેરંગી તોરણો જોવો, તોરણિયા જોવો તમે, રંગબેરંગી તોરણિયા છે. અને ક્રાફર્ટ માર્કેટની તમે ભીડ જોઈ શકો છો કેટલી બધી. અમે આવી ગયા છે ઘરે અને ખૂબ જ થાકી ગયા. તમે મારા ચહેરા ઉપર જોઈ શકો છો કે કેટલી ગરમી થઈ ગઈ. મુંબઈમાં 3 વાગ્યા અને 7 વાગ્યા એટલે ઓલમોસ્ટ 4 કલાક ક્રાફર્ટ માર્કેટમાં અમે બિતાવી. ને હોરેબલ, એટલી ગરદી, એટલી ભીડ. ને કેમ કે શું છે કે બધા લાઈનમાં તહેવારો આવી ગયા ને, હવે દિવાળી આવશે, નવરાત્રી પતી એટલે દિવાળી, પછી ક્રિસમસ, એટલે ભીડ. ને અમે બારે માસ ક્રાફર્ટ માર્કેટમાં ભીડ તો હોય. અને આ જો હજાર ઘણું બધું શોપિંગ કરીને લઈ આવ્યા છે અમે. એટલે બધું શું છે, પાર્લરની જ વસ્તુ છે. સીટું માટે કંઈ ખાવાનું લેવાનું હતું, ને ખાવાનું ખરાશથી થવા એવું હતું એટલે ખાવાનું લીધું. ને થોડું એક નવી વસ્તુ લીધી કે હવે આ ટ્રાય કરશું નાવા માટે, શાવર જેલ. તો શાવર જેલ લીધું છે. ને આ જોઈ લો અમારા બેબી,
દીવડા ની અંદર તમે પાણી નાખી દો ને એટલે એવું કે હશે હવે સર્કિટ એના ઓલા એલઈડી ચાલુ થાય પણ એ બહુ એકદમ વધારે ટકે નહીં સમજાય મેજિક ટાવેલ છે અમે સ્વીટુને જે ડોક્ટર પાસે લઈ જતા હતા ને ત્યાં બી એને આવા જ ટાવેલ થી એટલે દિલ એનું લૂછતા ના ઘણું સારું આવે છે તો મેં કીધું ચલો લઈ લઈએ સમજ્યા હતું થોડું રીઝનેબલ રેટમાં અને નાની નાની ઓલી કે ને કેન્ડલો લીધી છે ફ્લેવર વાળી જોઈએ હવે પેટાવીને જોશું હમણાં એપલ અને સ્ટ્રોબેરી છે બાકી પ્રમ દિવસે તો અમે ત્યાં આપણે ક્યાંથી લાવ્યા હતા ઝુડિયો હા રે જો એ હવે પેટાવશું એ તો હા એટલી પણ આમાં હા પણ આમાં બહુ વધારે છે અરોમા આની જે અરોમા છે ને અને સાથે સાથે આ મસાજર ભી લઈ આવ્યા અરે આ તો બહુ જ ફાઇન છે મસ્ત લાગે હા હા રિલેક્સ તમે આમ તમે આમ જો આમ 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 કરો ને ઓઇલ મસાજમાં મસ્ત લાગે તમે આમ કોઈ 10 મિનિટ તમને આમ કરે 10 મિનિટ નહીં કરવાની વધારે અરે બહુ આ ખાલી 2 મિનિટ જ કરાય ને તો ફિર ચીચ અને ચક્કર આવે આનાથી પાછળ કરી જો બહુ મજા આવશે એકદમ ગલી ગલી ગચ્ચી થાય બહુ કલર આવી ગયો છે આ કયો છે શોસ્કોફ નો કલર લીધો છે એટલે આ ટાઈમ કઈ નવું એક્સપેરિમેન્ટ છે આ કયો છે લોરિયલ યુઝ કરું છું પણ આ વખતે મેં આ કલર હેર કલર લઈ જોશે કે ટ્રાય કરી એક્સ્ટ્રીમ માસ્ક પણ કયો છે મીડિયમ હેઝલનટ બ્રાઉન એટલે નવા નવા કલરોનો એક્સપેરિમેન્ટ હવે આવ્યો છે મીડિયમ હેઝલનટ બ્રાઉન પેલા ડાર્ક બ્રાઉન પછી રેડ બ્રાઉન ન્યુ લોન્ચ ને ન્યુ લોન્ચ મેં નહીં લીધું એમાં અમોનિયા નહીં હતું તો એ છે ને બહુ જલ્દી નીકળી જાય અમોનિયા વાળું મેં લીધું હા થોડું એટલે આપણે થોડું અમોનિયા વાળા કલર લઈએ ને ફ્રેન્ડ્સ તો એ વધારે ટકે છે તમે અમોનિયા ફ્રી લો તો એ તમને એટલે લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ નથી આપતો આ ફેશિયલ કીટ આવી ગઈ છે જો વ્હાઇટનિંગ અને ડાયમંડ હા જો આ સ્ટીમ મશીન મેં લઈ અરે એરપોર્ટ્સ તો તમારા સાઈડ પર રાખો આવું સ્ટીમ મશીન ફેશિયલ માટે યુઝ કરું છું ફ્રેન્ડ્સ આ બહુ ફાઇન લાગે છે એટલે ક્લાયન્ટ ને ઉઠવું નથી પડતું સુતા સુતા જ ફેશિયલ ક્લારોલ નું છે અને સુતા જ સ્ટીમ આપવાની આપણ આ 6-7 મહિના માં તો ઓડી જાય 6 મહિના માટે તો છે 6 મહિના કેટલું ચાલે 6 મહિના ની ગેરંટી છે ફ્રેન્ડ્સ ને 6 મહિના માં તો એ ઉડી ખરાબ થઈ જ જાય છે મારા 2-3 તો યુઝ થાય છે વર્ષ માં 2 જા સાથે એલોવેરા જેલ બી લઈ લીધી છે આઈબ્રો સપ્લિપ કરું ને તો પછી એપ્લાય કરવા માટે ઓકે VLCC ફેશિયલ કીટ એ આ વસ્તુ શું છે આ બ્લેક મને ખબર પડતી નથી આ હા નું મેજરિંગ એટલું જ પાણી લેવાનું એટલું જ નાખવાનું આમાં ઓકે એના માપ આપ્યું છે ના નવું ફેસ વોશ એક ટ્રાય કરવા માટે લીધું છે જો એ હું ગોરામાંથી કારામાંથી ગોરી ખાઉં કે એક્ચ્યુઅલી D10 નું જ છે ને પણ કઈ કંપની નું છે એવું તો બધી કઈ ફોક્સ ટેલ છે એમ તો હું પ્યોર્સ નું ફેસ વોશ વાપરું પણ હવે આ નવું આ જઈએ ને બ્યુટી સેન્ટર માં બ્યુટી પેલેસ માં તો એ લોકો છે ને આપણે પ્રમોટ કરે હવે કે આ લેવો ઓલું લેવો એ બી બિચારા એની મહેનત કરે વર્ષોથી ત્યાં ઓરખાણ છે આપણી આપણે બ્યુટિશિયન છે એટલે આપણું ઓરખાણ છે તો એ લોકો નવું નવું લોન્ચ થાય એમ આપણે સજેસ્ટ કરે કે એકવાર ટ્રાય કરે જો નહીં થાય તો તમે નહીં લેતા અને શું છે પછી આપણે કંપની સાથે સારું બી બને આપણે કોન્ટેક્ટ કરવા ડીલિંગ થાય હા એટલે પછી છે ને લેવું પડે ફ્રેન્ડ્સ કે જે બ્યુટિશિયન હોય ને એને બધું ખ્યાલ રાખવું જ પડે કંપની સાથે બી કંપની સાથે જોડે બી રહેવું જ પડે આપણે તો જો આનું નવું ફેસ વોશ છે મને કે એકદમ રિઝલ્ટ સારું છે તો જો આપણે એક મહિનામાં આપણે ગોરા થઈ જશું ને મારી સ્કિન તો પછી હું તમને બી સજેસ્ટ કરીશ કે તમે બી યુઝ કરો અહીંયા જો અહીંયા એના યુઝ લખેલા છે તમે ધ્યાનથી વાંચજો વેન ટુ યુઝ
કેન બી યુઝ એએમ ઓર પીએમ અહીંયા ચોખ્ખું લખ્યું છે, તમે ગમે ત્યારે યુઝ કરો, હું તમને એકદમ ગોરી ચકાચક બનાવી દઈશ. આ ક્રીમનો વાયદો છે, ફેસ વોશનો વાયદો છે, એ ઓલ સ્કીન ટાઈપે પણ, એટલે નો ટેન્શન, ગમે એવી સ્કીન હોય, ઓઇલી રફ સજેસ્ટ કરીશ કે તમે ભી ડ્રાય ના, વસ્તુ સારી છે, એ એસેન્શિયલ વાળાનું છે. હા તો આ તો વસ્તુ સારી જ છે. વેક્સ નો ડબ્બા તો મારી પાસે છે ઓલરેડી, પણ એક ડબ્બો દિવાળી નું એમ જ લઈને મૂક્યું કે કદાચ એન્ડ ટાઈમ પર લેવાને જાવ પડે. અને બ્યુટી સેન્ટર, બ્યુટી પેલેસ, પછી હમણાં કઈ આ કઈક છે આરઆર બ્યુટી, આરઆર બ્યુટી બધી જગ્યા પર ઓફર ચાલુ થઈ ગઈ છે ક્રાફર્ટ માર્કેટમાં, તો ફટાફટ તમે ભી ત્યાં જાઓ અને ઓફરનો લાભ ઉઠાવો, લાભ ઉઠાવો. ઓફર બધી વસ્તુમાં આજે ડબલ ઓફર મળી, અને જ્યુસ પીતા આવો, એપલનું જ્યુસ બહુ ફાઇન મળે છે. દિવાળીની ઓફર સ્ટાર્ટ થઈ ગઈ છે એટલા માટે ફટાફટ નામે લઈ લીધા છે. ફેશિયલ કીટ વન આર વન ટાઈમ યુઝ બસ આ વખતે એટલું જ લીધું છે કે મેં ઓલરેડી આખો માર્યો પેક છે સામાન. જોઈ લો તમે, અહીંયાથી જ દેખાશે મહેરબાની બાપા, મહેનત છે આપડી. સોરી વ્લોગ આવે નહીં આવે એક બે દિવસ, કેમ કે હું કામમાં બિઝી હોઈશ ને આ એકલા નથી કરી શકતા, હું કરી લઈશ નાનો સૂનો એવો, મારાથી જેટલું બને એટલું. ફ્રેન્ડ્સ આપણે તો મેડમ હવે બિઝી થઈ જશે એટલે વ્લોગ ની એમની તો આશા ઓછી જ કરજો, 10% જ રાખવાની આપણે, એવું મત સો મતી 10% ને અમે હવે ગુજરાતી ભી કરશું, હિન્દી ભી કરશું, થોડું થોડું ચેન્જ. હા એટલે ફ્રેન્ડ્સ, હમ લોગ ગુજરાતી ભી બોલેંગે ઓર હિન્દી ભી બોલેંગે, તો અમે ગુજરાતીમાં ય વાત કરશું ને હિન્દીમાં, કેમ કે ઘણા જણનો અમને મેસેજ આવે કે તમે થોડું ગુજરાતી ભી બોલો, તો મેં આજનો વ્લોગ હું ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યો છે. હિન્દી બધું મિક્સ કરીને તમે જોતા રહ્યો ને, વિડીયો સારો લાગે તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, થોડો અમને સપોર્ટ કરજો. જો ફ્રેન્ડ્સ રિસ્પોન્સ તમારો, તમારો સપોર્ટ અમને પૂરેપૂરો જ છે. તો ચલો થોડી વારમાં મળીએ, જમવાની તૈયારી જોઈ, કઈશું આજે ડિનર શું છે, કેમ કે જોઈ લો એકદમ ચકાચક ક્લીન છે અહીંયા, કઈ જ નથી બનાવેલું, કેમ કે સવાર થી અમે બસ આમ ભાગદોડ માં જ છે. અને સ્વીતુ ને છે ને ગઈકાલે એક ઝીણી નહીં, ગઈકાલે નીકળ્યા, એક ઝીણા બે ટિક્સ નીકળ્યા, ટિક્સ નીકળ્યા એટલે અમને ટેન્શન આવી જાય, એટલે પછી છે ને ફટાફટ આપણે સ્વીટુ ને ચોખ્ખું રાખીએ છે એટલે રાતના બી, અડધી રાતના બી, મોડી રાતના એ લાગી હોય ને તો આપણે બાથરૂમ માં લઈ ગઈ ને, નહીં મારે બહાર જ જવું છે. તો આવું કઈ હવે ચાલે છે. હા તો ચાલો મળીએ થોડી વાર, મળીએ થોડી વાર માં. ફ્રેન્ડ્સ ડિનર બનીને રેડી થઈ ગયું છે ને, જો મેં બનાવી લીધું છે ગરમા ગરમ થેપલા, સાથે છે દહીં અને સાથે બટેટાની સૂકી ભાજી.